રાજપીપળા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જો કે આધાર કાર્ડ માટે ટેબલ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। રાજપીપળા નગરપાલિકા કચેરીના પટાંગણમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જો કે આધાર કાર્ડ માટે ટેબલ ન હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા નગરની જનતાને સ્થળ પર જ સુવિધા મળી રહે તેવા આશયથી સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે, ત્યારે કેટલીક વાર આવા કાર્યક્રમમાં પણ મહત્વનું જરૂર ધરાવતા તેવા સ્ટોલો પણ નહીં મુકાતા નગરજનોને તકલીફ વેઠવાનો વારો આવતો હોય છે। આવું જ કંઈક રાજપીપળા નગરપાલિકામાં યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં જોવા મળ્યું હતું। આજે તારીખ 10 ઓક્ટોબરના 11:30 કલાકે રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્થળ પર જ પોતાના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જરૂરી કાગળો સ્થળ પર મળી રહે તેવા આશય સાથે લોકો પહોંચ્યા હતા, જેમાં આરોગ્ય, આવકનો દાખલો, જન્મના દાખલા જેવા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। પણ હાલ સૌથી વધુ જરૂરિયાત જણાતા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સવારથી જ રાજપીપળાના કેટલાક વિસ્તારમાં મોટી મોટી લાઈનો લાગેલી જોવા મળે છે। ત્યારે પાલિકામાં સેવા સેતુના કાર્યક્રમમાં કેટલાક લોકો આધાર કાર્ડ સ્થળ પર અપડેટ થઈ જાય તેવા આશય સાથે પહોંચ્યા હતા, પણ આધાર કાર્ડનો સ્ટોલ ના હોવાથી તે લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો। આધાર કાર્ડ અપડેટેશનની પ્રક્રિયા માટે સ્ટોલ મૂકવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। અમે નગરપાલિકા સેવા સેતુના કામમાં અમારા જન્મના દાખલામાં અહીં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં બનાવવા માટે આવેલા છે, જેનો ઉપયોગ અમે પાસપોર્ટમાં કરીશું। અમે મૂળ અમદાવાદથી આવેલા છે અને અમને અહીંયા આવ્યા ત્યાર પછી અમે બેનને રજૂઆત કરી તો બેને ખૂબ સારો સહકાર આપેલો છે અને અમને અમારા પ્રશ્નનું જે નિરાકરણ છે એ જગા પર જ આપેલું છે। એ બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી ઝડપી પ્રોસેસ થાય છે અને હજુ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં ઘણા લોકો જોડાય એ બદલ અમે અનુરોધ કરીએ છીએ। મારું નામ જાવેદ મંસૂરી છે। હું અહીંયા મેં છોકરાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવ્યો, પણ અહીંયા કોઈ સ્ટોલ જ નથી, ટેબલ જ નથી। હવે મેં બજારમાં જોઉં છે ત્યાં મોટી મોટી લાઈનો છે। હવે સ્કૂલમાં માસ્તરો હમણાં તાત્કાલિક અપડેટ કરાવો ને અહીંયા પહોંચ આપો એવું કહે છે। હવે છોકરોને જોડે લઈને ત્યાં લાઈનોમાં ઊભા રહું તો એમની સ્કૂલ બગડે છે, મારો ધંધો બગડે છે, માટે હવે કંઈ એનો કંઈ રસ્તો કરો અને અહીંયા નગરપાલિકામાં કંઈ ટેબલ મૂકો તો અહીંયા કામ થાય અમારું, પણ મારો ટાઈમ બગડે ના, છોકરાની સ્કૂલ ના બગડે એના માટે મેં અરજ કરું છું આપને। તમારું નામ અને ગામ? હું રાજપીપળા રહેવાસી છું, નામ છે ઇબ્રાહીમ ખાન મહેબૂબ ખાન ગોરી।